નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો એસએસ ટ્વેન્ટી ફોર ગામિત તાજના મહત્વના સમાચાર જુનાગઢથી મયુરી મકવાણા સાથે પેપર લિંક કૌભાંડના વિદ્યાર્થીઓને ન્યાય બાબતે આમ આદમી પાર્ટીનું આવેદન ગુજરાત ગૌણ સેવા મંડળ દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં દસ જેટલી પરીક્ષાઓના પેપરો લિંક થયા છે અને આવું વારંવાર થવાના કારણે લાખો વિદ્યાર્થીઓના માનસિક ત્રાસ સાથે તેમના ભવિષ્યના અંધકારમાં મૂકવામાં આવેલ છે જે પેપર લિંક કૌભાંડમાં જે કોઈ સંડોવાયેલા છે તેઓને સખતમાં સખત સજા કરવામાં આવે વિદ્યાર્થીઓને નુકસાનીઓનું પૂરેપૂરું વળતર આપવામાં આવે તેમજ વિદ્યાર્થીઓના મુદ્દે જે લડત કરતા આપના નેતાઓ અને કાર્યકરોને ખોટી રીતે જેલમાં પૂરવામાં આવ્યા તેઓને મુક્ત કરે અને દોષીઓને સજા કરવામાં આવે તેમજ ગુજરાત ગૌણ સેવા મંડળના અધ્યક્ષ આશિત વોરાને કાયદેસરની કાર્યવાહીઓ કરી ગુજરાતના વિદ્યાર્થીઓને ન્યાય આપવામાં આવે આ બાબતે તાત્કાલિક ધોરણે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી સમયમાં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવેલી હતી તો દર્શક મિત્રો ફરી મળીશું નવા સમાચારો સાથે અમારા સંવાદદાતા જૂનાગઢથી મયુરી મકવાણા સાથે તો જોતા રહો એસ એસ ન્યૂઝ નેટવર્ક ગુજરાત કેશોદ શહેર આમ આદમી પાર્ટી શહેર ઉપપ્રમુખ મહેશભાઈ આજ રોજ અમે કેશોદના ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી અને જે ત્રણ દિવસ પહેલાં જે પેપર લીક કાંડ બાબતે આમ આદમી પાર્ટીના નેતાઓની ધરપકડ કરવામાં આવી છે અને દોષિતોને પૂરેપૂરી સજા હજી કરવામાં નથી આવી આ બાબતે આજરોજ અમે આવેદનપત્ર આપી અને સરકારને જાણ કરવા માગીએ છીએ કે દોષિતોને મૂકવામાં ન આવે અને વિદ્યાર્થીઓ એ જે એક્ઝામ આપી છે એને પૂરેપૂરું સરકાર દ્વારા વળતર આપવામાં આવે અને આની પહેલાં પણ ઘણા પેપર કાંડ થઈ ગયા છે જે લીક થઈ ગયા છે અને વિદ્યાર્થીઓ સાથે અન્યાય થાય છે તો હવે પછી આવો કોઈ અન્યાય વિદ્યાર્થીઓ સાથે ન થાય અને અસિત વોરા જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન છે એનું તાત્કાલિક ધોરણે રાજીનામું લેવામાં આવે એમને બરખાસ્ત કરવામાં આવે અને વિદ્યાર્થીઓ સાથે ન્યાય આપવામાં આવે આ જ અમારી માગણી છે જય હિન્દ